પ્રાંતિક સમાચાર, હું છું નિહાલ ઠાકોર. મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાનો આંધળો વિકાસ. પાલિકાના ચીફ ઓફિસરોની બદલી થતાં છેલ્લા 10 દિવસથી નગરપાલિકાના વહીવટમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો. પાલિકા પ્રમુખ ગેરહાજર રહેતા અરજદારો મૂંઝાયા. તાકીદે નવા ચીફ ઓફિસર નિમણૂક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી. મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાના રૂમમાં છેલ્લા 3 મહિનાથી તોડફોડ કરી મૂકી દેવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે જોવા મળ્યા છે. તો પાલિકાનો રૂમ આ રીતે બંધ પડેલો હોય અને પાલિકા દ્વારા જ દરકાર કરવામાં ન આવતી હોવાની માહિતી સૂત્રમાંથી મળી હતી. મળતી માહિતી મુજબ હળવદ નગરપાલિકા નિંદ્રાધીન જોવા મળી રહી છે. તો પાલિકામાં જ ચાલતા કામમાં ધ્યાન ન દેવામાં આવ્યું હોય, રિનોવેશન માટે શરૂ કરેલ કામ છેલ્લા 3 મહિનાથી બંધ પડ્યું હોય અને રૂમમાં તોડફોડ કરી રાખી દેવામાં આવી હોવાની માહિતી સૂત્રોમાંથી મળી રહી હોય, તો રૂમમાં પાલિકાનો રેકોર્ડ પણ પડ્યો છે. તેમાંથી દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે. તો પાલિકા પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે ટેન્ડર નથી થયું હોવાનું જણાવ્યું હતું. તો સવાલ એ છે કે ટેન્ડર બાકી છે તો તોડફોડ કેવી રીતે કરવામાં આવી? કોઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું કે એમનેમ જ કામ ચાલુ કરવામાં આવ્યું છે? તેવી અનેક ચર્ચાઓ લોકમુખે વહેતી થઈ છે. તેમજ હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરની બદલી થતાં છેલ્લા 10 દિવસથી પાલિકાના વહીવટમાં અને ધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે અને પાલિકા પ્રમુખની પણ પાંખી હાજરી જોવા મળતા અરજદારો અને શહેરીજનો ફરિયાદ કરવા જાય તો ક્યાં જાય તેવો ઘાટ સર્જાયા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. અને હળવદવાસીઓએ તાકીદે નવા ચીફ ઓફિસરની નિમણૂક અપાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અહેવાલ નમ્રતા પરીખ, હળવદ.